સુરતમાં તાવના કારણે વેપારીનું મોત. બે મહિનામાં તાવના શંકાસ્પદ 16,000 કેસો. તાવમાં 10 લોકોના શંકાસ્પદ મોત થયા. ડેન્ગ્યુમાં અત્યાર સુધીમાં 12 લોકોના શંકાસ્પદ મોત થયા. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મલેરિયાના 85 કેસ તેમજ ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા. 686 જેટલી ટીમો સર્વેમાં જોડાઈ. સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે ચોમાસું જ્યારથી ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી કોઈપણ દિવસ રજા આપ્યા વગર સતત કામગીરી ચાલુ છે. અમારા 686 જેટલા સર્વેલન્સ વર્કરો રોજે રોજ હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે, ઘરોની અંદર જઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધે છે. ઓગસ્ટ મહિનાની અંદર અમારા વર્કરો દ્વારા 26 લાખ જેટલા ઘરોની અંદર વિઝિટ કરવામાં આવેલી અને લગભગ 26 લાખ ઘરોમાંથી 66,000 ઘરોમાં અમને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા. સપ્ટેમ્બર મહિનાની વાત કરું તો અત્યાર સુધીમાં અમારા દ્વારા 12 લાખ કરતાં વધારે ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું છે અને એમાંથી 4,500 જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળ્યા છે. એટલે બેઉ મહિના દરમિયાનની વાત કરીએ તો અમે લોકોએ 39 લાખ રૂપિયા જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરેલો છે જેમના ઘરમાં મચ્છરના ઉત્પત્તિ મળેલી હોય તેમને, અને એના ઉપરાંત લગભગ 9,000 કરતાં વધારે ઈસમોને અમે નોટિસો પણ ઇસ્યુ કરી છે. અને આ કામગીરી સતત જ્યારથી ચોમાસું ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી ચાલુ છે.